સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ખેડૂતો વિશે. તો ખેડૂતો માટે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક ધિરાણને લઈ અને એક સારા સમાચાર ખેડૂતો માટે આપ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને 0% વ્યાજ દરે પાક ધિરાણ મળશે. 4% વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ભોગવશે. 4% પાક ધિરાણની રકમ સરકાર છૂટી કરશે. 3% રકમ કેન્દ્ર સરકાર ચૂકવશે. ગઈકાલે અધિકારીઓ સાથે તેઓએ બેઠક યોજી હતી. તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને 0% વ્યાજ દરે પાક ધિરાણ મળશે. 4% વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ભોગવશે. 4% પાક ધિરાણની રકમ સરકાર છૂટી કરશે. 3% રકમ કેન્દ્ર સરકાર ચૂકવશે. ગઈકાલે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. એટલા માટે રાજ્ય સરકારે આ માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 500 કરોડનું રિવોલ્વિંગ ફંડની જોગવાઈ કરી છે અને જરૂર પડે તો વધારાના 135 કરોડ જેટલી રકમની પણ જોગવાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે ખેડૂતોને વ્યાજની રકમ આગોતરા ભરવી નહીં પડે અને વ્યાજની સમયસર ચૂકવણી માટે રાજ્ય સહકારી બેંકને પોતાના ફંડમાંથી આ વ્યાજની રકમ ખેડૂતો વતી ભરી અને ખેડૂતને વિના વ્યાજે પાક ધિરાણ મળી રહે એના માટેનું આયોજન કરવા માટે ગઈકાલે મારી ચેમ્બરમાં મારી અધ્યક્ષતામાં માનનીય સહકાર મંત્રીશ્રી, સહકાર સચિવશ્રી, રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષ અજયભાઈ પટેલ, નાબાર્ડના અધિકારીશ્રી, સહકારી અધિકારીશ્રીઓ, રાષ્ટ્રીયકૃત બેંકના ઝોનલ જે અધિકારીશ્રીઓ હોય આ બધાની એક સંયુક્ત મિટિંગ મળી હતી અને જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાનો છે કે સરકારનો જે હેતુ છે કે ખેડૂતોને વિના વ્યાજે પાક ધિરાણ આપવું અને એના માટે ખેડૂતોને કોઈ વ્યાજ ન ભરવું પડે એના માટે જે કોઈ વ્યવસ્થા કરવી હોય એ કરી અને તાત્કાલિક આ યોજનાનો અમલ કરવો અને એના માટેનો આ નિર્ણય લેવાયો છે. જુદા જુદા ખેડૂત આગેવાનો, અમારા ભારતીય કિસાન સંઘ અને બીજી ખેડૂત સંસ્થાઓ દ્વારા પણ આ પ્રશ્ને રજૂઆતો આવતી હતી. રાજ્યના ખેડૂતો સીધા પણ અમને ફોન ઉપર રૂબરૂ આ પ્રશ્ને રજૂઆત કરતા હતા અને અમે પણ એમ માનીએ છીએ કે ખેડૂતોની વાત સાચી છે. જ્યારે આપણે વિના વ્યાજે ધિરાણ આપવાની વાત કરી હોય ત્યારે ખેડૂતોને વ્યાજ ભરવું પડે એ વ્યાજ વાજબી નથી. એ માટે અમે અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું, એની સૂચનાથી જ આ મિટિંગ મળી હતી. માનનીય સહકાર મંત્રી, હું અને મેં કીધું એમ તમામ અધિકારીશ્રીઓની હાજરીમાં ખેડૂતોને આ તકલીફ ન પડે, એને વ્યાજ ભરવું ન પડે અને વ્યાજ ભર્યા વગર એને નવું પાક ધિરાણ મળી રહે એના માટેનું આયોજન કરવાનો અમે નિર્ણય લીધો છે અને ઝડપથી એનો અમલ થઈ જશે. બેન્કિંગ સિસ્ટમનો સવાલ નથી. જે વ્યાજ બેંકો લીએ છે કે સહકારી સંસ્થાઓ લીએ છે એ વ્યાજ રાહત એના વ્યાજ માટેની સહાય તરીકે બેંકોને અને સહકારી સંસ્થાઓને 4% રાજ્ય સરકાર પ્લસ 2% એને સહકારી સંસ્થાઓને એના વહીવટ માટે, એવી જ રીતે કેન્દ્ર સરકાર 3% વ્યાજ અને 2% જે તે બેંકોને એના વહીવટી ખર્ચ માટે એમ 5% અને રાજ્ય સરકાર 6% એમ. આ જે વ્યાજ આપવાની જે વાત છે એ વ્યાજની રકમ જે તે ધિરાણ કરતી સંસ્થાઓને મળી રહે અને એ રકમની ભરપાઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કરે, પરિણામે ખેડૂતોને 0% વ્યાજ મળી શકે, 0% વ્યાજે પાક ધિરાણ મળી શકે, આવી વ્યવસ્થા ગોઠવાની છે.